वाक्य बोलो सुंदर अक्षरे लखो ए व्यवस्थित लख्यू छे तो के हाँ पछी छे जो जोड़का जोड़वाना हता मैं तमने समझायुं तो के आ केवी रीते जोड़वाना छे जोड्या छे तो के हाँ पछी छे आ जो छोकरो छे ने छोकरी छे एनी बाजुमां अहींया जे लीटा आपेला छे मींस के लाइन आपेली छे लाइन नी अंदर आपणे लखवानुं तो अंग्रेजी ऊपरथी जोईने तो व्यवस्थित लख्युं अने एना पछी गोळमां घाटुं करो तो ए पण व्यवस्थित कर्युं छे ने हवे आजे आपणे शुं शीखीशुं एक्टिविटी 4-3 આમાં માત્ર હું બોર્ડ ઉપર જવાબ જ લખીશ શું લખીશ જવાબ આ ખાલી જગ્યા લખીશ નહીં તો જવાબમાં એક્ટિવિટી 4-3 કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો શું છે તો કે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તમને એક કૌંસ આપેલા છે ને અહીંયા ખાલી જગ્યા આપેલી છે તેમાં પહેલું છે આઈ સ્મેલ વિથ માય ખાલી જગ્યા જ્યારે બી નોટબુકમાં છેલ્લું લખાવેલી ખાલી જગ્યા કે આઈ સ્મેલ વિથ આઈ ચ્યુ વિથ લખાવેલી તો આઈ સ્મેલ વિથ માય ખાલી જગ્યા તો આપણે સ્મેલ શેનાથી લઈએ તો કે નોઝથી લઈએ શેનાથી લઈએ નોઝથી તો ચાલો પહેલા એક્ટિવિટી 4-3 તો પહેલી ખાલી જગ્યામાં લખો N O S E નોઝ આઈ સ્મેલ વિથ માય નોઝ એના પછી નંબર 2 છે માય બ્લેક આર રેડ અને કૌંસમાં આપેલું છે લિપ્સ અને હેડ તો રેડ શું હોય તો કે લિપ્સ હોય તો લિપ્સ નો સ્પેલિંગ નંબર 2 માં લખો લિપ્સ એ આઈ પી એસ પછી નંબર 3 નંબર 3 માં જુઓ આઈ બાઈટ એન એપલ વિથ માય બ્લેન્ક ઈયર નથી બાઈટ એટલે શું થાય બટકું ભરવું તો શેનાથી આપણે કરીએ તો કે દાંતથી કાનથી કરીએ નહીં તો કૌંસમાં તમને શું આપેલું છે ઈયર અને તીત તો શું આવશે તીત તો ટી ડબલ ઈ ટી એચ તીત ત્રીજી ખાલી જગ્યામાં લખો ટી ડબલ ઈ ટી એચ નંબર 4 આઈ કેન સ્ટેન્ડ ઓન માય ખાલી જગ્યા પછી નેલ અને હીલ તો આપણે શેના ઉપર ઉભા રહીએ હીલ ઉપર તો શું આવશે હીલ એચ ડબલ ઈ એલ નંબર 4 માં લખો એચ ડબલ ઈ એલ I can stand on my heel. એના પછી છે નંબર 5. I have to blank. Eyes અને nose. તો eyes એટલે શું થાય? આંખ nose એટલે નાક. તો અહીંયા 2 લખેલું છે તો આપણે 2 શું છે? તો કે eyes છે. તો શું આવશે? E Y E S. નંબર 5 માં લખો E Y E S. પછી નંબર 6. નંબર 6 માં જુઓ I have to બ્લેક માઉથ અને ઈયર્સ માઉથ એટલે શું થાય મો થાય જ્યારે આપણે આ પૂરેલું ત્યારે અહીંયા જો માઉથ પાસે આપેલું છે ને તો શું થાય મો થાય અને પછી બાજુમાં આપેલું છે ઈયર્સ ઈયર્સ એટલે કાન તો કાન કેટલા આવે 2 તો શું આવશે ઈયર્સ હવે એના પછીની એક્ટિવિટી છે એ જુઓ પહેલા ફરીથી જોઈ લો પહેલી ખાલી જગ્યામાં નોઝ પછી લિપ્સ પછી ટીથ એના પછી હીલ એના પછી આઈસ અને નંબર 6 માં ઈયર્સ હવે જો એક્ટિવિટી 5 નીચેના વાક્યને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો તો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડવાનું છે તો જો એ પહેલું ચિત્ર આપેલું છે શું છે સ્ટેન્ડ સ્ટીલ સોરી શું લખેલું છે પહેલું ચિત્ર શેનું છે હેન્ડ્સ ડાઉન પછી છે વેસ્ટ સોરી હેન્ડ ઓન વેસ્ટ પછી છે બેન્ડ રાઈટ પછી હેન્ડ્સ ટુ ધ સાઈડ અને પછી હેન્ડ્સ અપ પછી સીટ ડાઉન પછી બેન્ડ લેફ્ટ અને છેલ્લે છે સ્ટેન્ડ સ્ટીલ તો જુઓ પહેલું ચિત્ર છે એનો હું નંબર આપું છું તમે એ રીતે નંબર આપી દો એક્ટિવિટી 5 નંબર આપી દો ચિત્રને 2-3-4 એક લાઈનમાં કેટલા ચિત્ર છે 4 પછી વચ્ચે જે વાક્ય આપેલા છે એ હું લખું છું તો પેલું વાક્ય શું છે હેન્ડ્સ
એટલે શું થાય હાથ ઉપર એના પછી છે હેન્ડ્સ ઓન વેસ્ટ હેન્ડ્સ ઓન વેસ્ટ એટલે કમર પર હાથ એના પછી છે સીટ ડાઉન વાક્ય જોતા જજો સ્પેલિંગ મારી સાથે બોલતા જજો પહેલું છે હેન્ડ્સ અપ એટલે હાથ ઉપર પછી હેન્ડ્સ ઓન વેસ્ટ એટલે કમર પર હાથ પછી સીટ ડાઉન એટલે નીચે બેસવું એના પછીનું છે હેન્ડ્સ ડાઉન હેન્ડ્સ ડાઉન હાથ નીચે પહેલા હાથ ઉપર હતા પછી હાથ નીચે એના પછી છે બેન્ડ રાઈટ બેન્ડ રાઈટ એના પછી છે બેન્ડ લેફ્ટ પછી સ્ટેન્ડ સ્ટીલ એટલે સીધા ઊભા રહો ને છેલ્લે છે હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ હેન્ડ ટુ ધ સાઇડ તો જુઓ અહીંયા એકથી ચાર નંબર આવ્યા હવે અહીંયા કેવું આવશે પાંચ છ સાત અને આઠ આપી દીધા નંબર તો હવે પહેલું ચિત્ર જુઓ એમાં શું છે હેન્ડ્સ ડાઉન છે શું છે હેન્ડ્સ ડાઉન છે તો હેન્ડ્સ ડાઉન લખેલું છે ત્યાં તમારે શું કરવાનું છે જોડવાનું છે શું કરવાનું છે જોડવાનું છે તો ચાલો ચોથા નંબરનું બોક્સ છે હેન્ડ્સ ડાઉન એની સાથે નંબર 1 ને શું કરવાનું છે જોડવાનું છે પછી શું છે કમર ઉપર હાથ છે છે ને તો હેન્ડ્સ ઓન વેસ્ટ તો બીજા નંબરના ચિત્ર નંબર 2 સાથે હેન્ડ્સ ઓન વેસ્ટ પછી ત્રીજા નંબરનો જો બે કઈ સાઈડ છે લેફ્ટ સાઈડ છે કઈ સાઈડ છે લેફ્ટ સાઈડ તો ત્રીજા નંબરનો આવશે બેન્ડ લેફ્ટ બી એન ડી બેન્ડ લેફ્ટ એટલે ડાબી તરફ ઝૂકો એના પછી છે બંને તરફ હાથ તો હેન્ડ્સ ટુ ધ સાઈડ નંબર 4 છે એને હેન્ડ્સ ટુ ધ સાઈડ એના પછી જો બંને હાથ ઉપર છે છે તો કે હા તો કઈ ચિત્ર આવશે પહેલું હેન્ડ્સ અપ એના પછી જો સીટ ડાઉન બે હાથ કમર ઉપર હાથ છે અને પછી નીચે બેઠો છે તો શું આવશે સીટ ડાઉન એના પછી છે કમર ઉપર હાથ છે લેફ્ટ સાઈડ સોરી રાઈટ સાઈડ ઉપર ઝૂકેલું છે તો શું આવશે બેન્ડ રાઈટ અને છેલ્લે છે સ્ટેન્ડ સ્ટીલ મારે અહીંયા ભલે લીટી આવી રીતે થાય મેં લાઈન કરી છે પણ તમારે વ્યવસ્થિત નંબર આપીને પછી મેં જેવી રીતે જોડ્યા છે એવી રીતે જોડવાના છે એના પછીનું જો એક્ટિવિટી 6.1 એ માત્ર આપણે સમજવાની છે શું કરવાની છે સમજવાની છે કે નીચેના વાક્યો વાંચો અને બોલો તેમાં જો પહેલું છે કિક ધ બોલ કિક ધ બોલ એટલે શું થાય દડાને ધક્કો લાત મારો કિક એટલે શું થાય લાત મારો તો કિક ધ બોલ એટલે દડાને લાત મારો એના પછી છે ઓપન ધ ડોર એટલે દરવાજો ખોલો એના પછી જમ્પ અપ હાઈ એટલે ઊંચો કૂદકો મારો જમ્પ એટલે શું થાય કૂદકો મારો અપ એટલે ઉપર ઊંચો કૂદકો મારો પછી રાઈડ બાયસિકલ બાયસિકલ એટલે સાયકલ થાય રાઈડ એટલે ચલાવવું એટલે બાયસિકલ ચલાવો રીડ યોર બુક એટલે તમારી બુક વાંચો પછી છે રાઈટ ઇન યોર નોટબુક એટલે તમારી નોટબુકમાં લખો રાઈટ એટલે શું થાય લખો ઇન યોર નોટબુક એટલે તમારી નોટબુકમાં લખો હવે એના પછીનું જુઓ પાછળ પેજ ફેરવો ફેરવો દરેકે મેં એક્ટિવિટી 6.2 છે શું છે 6.2 આગળના વાક્યને નીચેના ચિત્રમાંથી યોગ્ય ચિત્ર નીચે સુંદર અક્ષરે લખો તો આપણે અહીંયા આગળ એક્ટિવિટી 6.1 માં નીચેના વાક્ય વાંચો અને બોલો હતો તેવાથી જે યોગ્ય વાક્ય છે ચિત્રને લખતું એની નીચે આપણે લખવાનું છે તો જુઓ પહેલામાં શું કરે છે છોકરો જમ્પ લગાવે છે તમારી બીજું વાક્ય ત્રીજું વાક્ય છે ને જમ્પ અપ હાઈ એટલે ઊંચો કૂદકો લગાવો એ અહીંયા લખવાનું બીજા નંબરનું ચિત્ર છે એમાં જો દડો છે ને દડાને છોકરો શું કરે છે કિક મારે છે તો કિક ધ બોલ તો પહેલા નંબરનું વાક્ય છે અહીંયા લખવાનું પછી નંબર 3 છોકરો શું કરે છે બુકમાં લખે છે તો રાઈટ ઇન યોર નોટબુક એટલે તમારી નોટબુકમાં લખો પછી નંબર 4 જો દરવાજો ખોલે છે ને તો શું આવશે ઓપન ધ ડોર પછી નંબર 5 રીડ કરે છે શું કરે છે રીડ તો રીડ યોર બુક અને નંબર 6 સાયકલ ઉપર સવારી કરેલી છે તો રાઈડ અ બાયસિકલ હું તમને અહીંયા લખાવું છું એ રીતે તમારે વાક્ય લખવાના છે
तो चलो एक्टिविटी 6-2, एक्टिविटी 6-2 कई एक्टिविटी छे 6-2। तो આગળના વાક્યનું ચિત્ર યોગ્ય નીચે સુંદર અક્ષરે લખવાના છે, હું બોલતી જાઉં એ રીતે બોલતું જવાનું છે અને સારા અક્ષરે લખતું જવાનું છે। તો જો પહેલું ચિત્ર છે એમાં શું કરે છે છોકરો, મેં હમણાં તમને સમજાવ્યું કે જમ્પ અ હાઈ। તો નંબર 1 વાળા ચિત્રની નીચે લખો જમ્પ, જે યુ એમ પી, પછી યુ પી અને હાઈ એચ આઈ જી એચ, પછી શું કરવાનું डॉट करवाना, फुल स्टॉप આપવાનો, જમ્પ અપ હાઈ એટલે ઊંચો કૂદકો મારો। પછી નંબર 2, નંબર 2 માં શું કરે છે છોકરો, જો બોલ પાસે ઊભો છે તો શું આવે, કિક ધ બોલ, કિક ધ બોલ એટલે દડાને લાત મારો। એના પછી નંબર 3 માં જો છોકરો શું કરે છે, નોટબુક માં લખે છે તો કે હા, તો એમાં શું આવશે રાઈટ, नंबर 3 માં લખો રાઈટ, W R I T E રાઈટ, ઇન Y O U R યોર નોટબુક, રાઈટ ઇન યોર નોટબુક। એના પછી જો બાજુમાં નંબર 4, નંબર 4 માં શું કરે છે, દરવાજો ખોલે છે, શું કરે છે દરવાજો ખોલે છે, શું કરે છે દરવાજો ખોલે છે, તો એમાં શું આવશે ઓપન ધ ડોર આવશે, શું આવશે ओपन द डोर। तो नंबर 4 માં લખો ઓપન ધ ડોર, ઓપન ધ ડોર। એના પછી નંબર 5 માં જો છોકરી બે એક્ટિવિટી શું કરે છે તો કે બુક્સ માંથી રીડ કરે છે, કરે છે તો કે હા, તો આગળ આપણે એમાંથી શું વાક્ય લખીશું, તો લખીશું રીડ યોર બુક। નંબર 5 માં લખો રીડ યોર બુક, બોર્ડ ઉપરથી જોઈને લખો, પછી ના સમજ પડે તો અહીં આગળથી જોઈને લખો, પણ સ્પેલિંગમાં મિસ્ટેક થવી જોઈએ નહીં। સ્પેલિંગમાં મિસ્ટેક થઈ અને હું જ્યારે ચેક કરું ત્યારે મને દેખાયું તો હું ચોકડી લગાવી દઈશ, એક માત્ર ખાલી એક જ તે તમારે આલ્ફાબેટની ભૂલ હશે તો પણ હું ચોકડી લગાવી દઈશ। એના પછીનું જો અહીંયા છેલ્લે ચિત્રમાં શું કરે છે છોકરો, તો કે બાયસિકલ ચલાવે છે, બાયસિકલ એટલે શું થાય સાયકલ, તો આગળ અહીંયા શું લખેલું છે રાઇડ અ બાયસિકલ, તો રાઇડ આર આઈ ડી ઈ અ બાયસિકલ, બી આઈ સી વાય સી એલ ઈ। ચાલો ફરીથી વાક્ય જુઓ, તો પહેલું જમ્પ અપ હાઈ લખ્યું પહેલામાં, જે યુ એમ પી પછી ડેશ કરીને અપ હાઈ પછી ફૂલ સ્ટોપ, જમ્પ અપ હાઈ, પછી કિક ધ બોલ એટલે બોલને શું કરવાની લાત મારવાની છે, શું કરવાની છે લાત મારવાની છે, પછી નંબર 3 રાઇટ ઇન યોર નોટબુક, તમારી નોટબુકમાં લખો, રાઇટ એટલે લખવું, ઇન એટલે માં, યોર એટલે તમારી, નોટબુક એટલે નોટબુક, તમારી નોટબુકમાં લખો। એના પછીનું બાજુનું ચિત્ર છે નંબર 4, નંબર 4 નું ચિત્ર જુઓ, ઓપન ધ ડોર, ઓપન એટલે શું થાય ખોલવું અને ધ ડોર એટલે દરવાજો, એટલે દરવાજો ખોલો, પછી રીડ યોર બુક એટલે તમારી બુક વાંચો, રીડ એટલે શું થાય વાંચવું, યોર એટલે તમારી, બુક એટલે ચોપડી અથવા પુસ્તક, રીડ યોર બુક એટલે તમારી ચોપડી અથવા પુસ્તક વાંચો। એના પછી રાઇડ અ બાયસિકલ, રાઇડ એટલે શું થાય ચલાવો, શું થાય ચલાવો, અ બાયસિકલ, બાયસિકલ એટલે સાયકલ, એટલે તમારી સાયકલ ચલાવો। એકવાર ફરીથી સ્પેલિંગ ચેક કરી લેવાના છે પછી જ આગળ લખવાનું છે, મેન્યુઅલ લખ્યા છે તમને દેખાશે અને પછી ના સમજ પડે તો તમને આગળ એક્ટિવિટી 6-1 માં આપેલા છે અહીંયા નીચે એમાંથી જોઈને કરેક્શન કરીને પછી જ સ્પેલિંગ ને બધું લખજો, ભૂલ કંઈ પણ થવી જોઈએ નહીં। હવે એના પછીની એક્ટિવિટી છે 7, જુઓ એક્ટિવિટી 7 માં કીધેલું છે નીચે આપેલું ઉદાહરણ સમજો અને કૌંસમાં આપેલા શબ્દ વડે જવાબ લખો। તો તમને એક્ઝામ્પલ આપેલું છે વોટ ઇઝ ઈટ અને કૌંસમાં શું આપેલું છે તમને બોક્સની અંદર એન એપલ। હવે જો વોટ ઇઝ ઈટ, સર ઈટ ઈટ છે ક્યાં જશે પેલા, પછી ઇઝ, પછી વોટ શું થાય, એને ક્યાં મૂકી દેવાનું છે આપણે ક્લાસની બહાર મૂકી દેવાનું છે, ક્યાં મૂકી દેવાનું છે ક્લાસની બહાર, તો ઈટ અને ઇઝ ને ક્લાસમાં રાખો,
અને વોટ ને ક્લાસ ની બહાર મૂકી દેવાનું અને નવ સ્ટુડન્ટ આવ્યું છે એનું નામ શું છે એન એપલ તો એને ક્યાં બેસાડવાનું છે ઈઝ અને ઈટ ની પાછળ તો જુઓ ચાલો એક્ટિવિટી 7 માં પહેલું એક્ઝામ્પલ જુઓ વોટ ઈઝ ઈટ હવે એનો જવાબ લખતા પહેલા એ બોક્સ માં તમને આપેલું છે એન એપલ આપેલું છે એન એપલ આપેલું છે તો કે હા તો અહીંયા જવાબ આપણે લખ વોટ ઇઝ ઇટ એટલે વોટ નું શું થાય શું છે અને ઇટ નું શું થાય તે તો એનું ગુજરાતી શું થાય તે શું છે તો આપણે બોક્સ ની અંદર આપેલું છે ચિત્ર તમને દેખાય છે શેનું છે એપલ નું છે તો કે હા અને સ્પેલિંગ પણ આપેલો છે એન એપલ તો આમાં શું આવશે પહેલા આપણે શું લખીશું ઇટ લખીશું શું લખીશું ઈટ પછી ઇઝ એ વોટ ની શું મારી દઈશું ચોપડી શું કામ એ તો ફની છે એટલે આપણે એને ક્યાં મૂકવાનો છે ક્લાસ ની બહાર મૂકી દેવાનો છે તો ઇટ ઇઝ એન એપલ ઇટ ઇઝ એન એપલ એટલે તે સફરજન છે વોટ ઇઝ ઈટ તમને પરીક્ષામાં આ પ્રમાણે સવાલ જવાબ પૂછાય તો કેવી રીતે જવાબ લખો તે આપણે ફરીથી સમજીએ કે તમને આપેલું હોય કે કૌંસમાંથી જે આપેલું બોક્સ ની અંદર જવાબ ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખો એ તમારી સૂચના હોય તો ચિત્ર છે એની નીચે તમને સ્પેલિંગ આપેલો પણ હોય ને ના પણ આપેલો હોય તો આપણે જે ચિત્ર છે એનો સ્પેલિંગ આવડવો જોઈએ ને તો કે હા તો અહીંયા તમને તો જો સ્વાકોથી માં સ્પેલિંગ આપેલો છે આપેલો છે તો જો એપલ નું ચિત્ર છે એની નીચે છે એનો સ્પેલિંગ લખેલો છે એન એપલ અહીંયા એન એપલ શું કામ લખ્યું કેમ કે એક જ એપલ છે અને એક વચન હોય તો આગળ આર્ટિકલ લાગે હવે અહીંયા એન આર્ટિકલ કેમ લાગ્યો તો સાંભળો એન આર્ટિકલ એટલા માટે લાગ્યો કે સ્વર હોય તો સ્વરની સ્વર કયા કયા છે આપણા ઇંગ્લિશમાં પાંચ છે એ ઈ આઈ ઓ યુ કેટલા થયા પાંચ તે પાંચ સ્વર છે એનાથી જે સ્પેલિંગ શરૂ થતો હોય તો એની આગળ કયો આર્ટિકલ લાગશે એન અને બાકીના બધાની આગળ માત્ર એ આર્ટિકલ લાગશે તો અહીંયા શું વોટ ઇઝ ઈટ એટલે તે શું છે એનો જવાબ આપણે શું લખ્યો ઈટ ઇઝ એન એપલ તે એપલ છે કેટલા એપલ છે એક જ છે એટલે એન એપલ એક કરતા વધારે હોય તો એપલ્સ હવે જુઓ નીચે નંબર 1 નંબર 1 નો સવાલ લખું છું પછી એની બાજુમાં બોક્સમાં શું આપેલું છે જુઓ તો બધા શું આપેલું છે કેટ આપેલું છે ને અ કેટ તો બોક્સ ની અંદર હું લખીશ અ કેટ વોટ ઇઝ ઈટ અ કેટ હવે એનો જવાબ કોણ મને કહેશે ચાલો તમે બધા જાતે લખો તો જવાબ એનો કેવી રીતે લખવાનો છે મેં હમણાં સમજાવ્યું હતું તમને કે ઈટ ક્યાં લખવાનો ઇઝ ક્યાં લખવાનું વોટ ને શું કરવાનું અને બોક્સ માં આપેલું ક્યાં લખવાનું તો વોટ ઇઝ ઈટ તો શું આવશે આનો જવાબ ચાલો મારી સાથે લખો પહેલા આપણે શું લખીશું ઈટ લખીશું શું લખીશું ઈટ પછી ઇઝ ને વોટ ને શું મારી દેવાની ચોપડી લગાવી દેવાની અને અ કે વોટ ઇઝ ઈટ તો ઈટ ઇઝ અ કે એના પછી છે નંબર 2 નંબર 2 માં જુઓ શું આપેલું છે અ ચેર આપેલું છે જુઓ તો ચિત્રમાં શું આપેલું છે અ ચેર તો સવાલ પેલો શું લખેલો છે વોટ ઈટ બોક્સ ની અંદર લખો અ ચેર શું આવશે પેલા ઈટ લખીશું શું લખીશું ઈટ પછી ઈટ અને વોટ ને શું કરી દઈશું આપણે ચોકડી લગાવી દઈશું એની જગ્યાએ અ ચેર તે ચેર છે પછી નંબર 3 નંબર 3 માં જુઓ બસ નું ચિત્ર આપેલું છે આપેલું છે ને તો વોટ ઇઝ ઈટ કૌંસમાં છે અ બસ હવે એનો જવાબ શું લખીશું આપણે પહેલા શું લખીશું ઈટ પછી ઇઝ અને વોટ ને ક્લાસ ની બહાર મેં તમને સમજાવ્યું એટલે છેલ્લે
હવે એરો કરીને એનો જવાબ શું આવશે? ચાલો પહેલા શું લખીશું આપણે? મેં સમજાવ્યું હતું તમને હમણાં કે આપણે પહેલા શું લખીશું, તો પહેલા લખીશું ઈટ. આ હંમેશા અહીંથી આગળ આવે તો કેવો થાય? કેપિટલ થાય. પછી શું લખીશું? ઈઝ. ઈટ ઈઝ વોટ ને ક્લાસની બહાર. અને પછી લખીશું અ રેડ. ચાલો ફરીથી સવાલના જવાબ જોઈએ. એક્ટિવિટી 7 માં તમને બોક્સ માં આપેલા સવાલ જવાબ છે જોવાના છે, એના આધારે તમારે શું લખવાના છે, જવાબ લખવાના છે. તો પહેલું છે વોટ ઇઝ ઈટ, તો ઈટ ઇઝ એન એપલ. પછી વોટ ઇઝ ઈટ, તો ઈટ ઇઝ અ કેક. વોટ ઇઝ ઈટ, ઈટ ઇઝ અ ચેર. વોટ ઇઝ ઈટ, ઈટ ઇઝ અ બસ. અને લાસ્ટ માં છે વોટ ઇઝ ઈટ, ઈટ ઇઝ અ રેડ. ચાલો બાળકો, આપણું અહીંયા યુનિટ 1 સ્વાપોથીમાં પૂરું થાય છે. આગળ આપણે નવા યુનિટ સાથે મળીએ. થેન્ક યુ.